નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બાલકૃષ્ણ વિદ્યાપીઠ ઓનલાઈન એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે નલેશિયા આજે આપણે ધોરણ અગિયાર સાયન્સમાં ચેપ્ટર નંબર બે એમાં પ્રકિરણા સ્વાધ્યાયમાં આવ્યા હતા પ્રકિરણા સ્વાધ્યાયમાં એમાં આપણે આગળ આજે વધીએ તો ધ્યાન આપો અહીંયા આપણી પાસે પહેલો દાખલો છે હકીકત તો પહેલો દાખલો આ છે પણ એને મેં છેલ્લે રાખ્યો પહેલો દાખલો આ લઈ આપણે હકીકત બીજો છે અહીંયા આપણને આપેલું છે કે અહીંયા એફએક્સ બરાબર એક્સ સ્ક્વેર તો એફ ઓફ વન પોઈન્ટ વન માઇનસ એફ ઓફ વન અપોન વન પોઈન્ટ વન માઇનસ વન શોધો એટલે કે કિંમત શોધવાની છે એકદમ સેલો દાખલો છે એ આપણે ગણીએ તો અહીંયા આપણને આપેલું છે એ પ્રમાણે પહેલાં તો અહીંયા કોણ આપ્યું તો કે એફએક્સ બરાબર એક્સ આપ્યું કોણ આપ્યું એક્સ સ્ક્વેર આપ્યું ચલો હવે અહીંયા આપણે આ મૂકીએ આપણે તો અહીંયા એફ માઈનસ એફ ઓફ વન છેદમાં વન પોઈન્ટ વન માઇનસ વન હવે કિંમત મૂકીએ આપણે અહીંયા તો અહીંયા વન પોઈન્ટ વનનો સ્કવેર શા માટે તો ક્યાંય જુઓ અહીંયા અહીંયા એક્સ તો અહીંયા એક્સ સ્ક્વેર છે એટલે વન વન તો અહીં વન પોઈન્ટ વનનો સ્ક્વેર હવે બીજું અહીંયા માઇનસ માઇનસ વનનો સ્ક્વેર છેદમાં વન 1 વન માઇનસ વન હવે આપણે શું કરી તો કહેલું સૂત્ર વાપરી કયું આપણે નાના ધોરણમાં ભણી ગયા એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર તો શું આવશે એક્સ માઇનસ વાય બીજા કાઉસમાં એક્સ પ્લસ વાય તો એ સૂત્ર વાપરી તો અહીંયા કોણ આવશે વન પોઈન્ટ વન 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 ધ્યાન આપો અહીંયા પહેલાં તો અહીંયા વન પોઈન્ટ વન પ્લસ વન બીજા કાઉસમાં વન પોઈન્ટ વન માઇનસ વન આ એક કાઉસમાં ખ્યાલ આવ્યો તે જ રીતે છેદમાં વન પોઈન્ટ વન માઇનસ વન આ છેદમાં જે છે એને એમને રાખી હવે જો આ કાઉશ અને આ કાઉશ જતા રહે એટલે કોણ મળશે આપણને તો કે એક પોઈન્ટ એક બીજું એક પોઈન્ટ એક પ્લસ વન એ પીડ્યું એમને એટલે એનો સરવાળો થઈ જાય એટલે બે પોઈન્ટ એક થાય બે પોઈન્ટ એક એ આપણો આન્સર છે ફાઇનલ હેલો ચલો તો હવે બીજો દાખલો જોઈએ આપણે આગળના દાખલામાં જઈએ તો બીજો દાખલો આપણા કે એફએક્સ ધ્યાન આપજો અહીંયા બીજો દાખલો એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ વન છેદમાં એક્સ સ્ક્વેર માઇનસ આઠ એક્સ પ્લસ બાર નો પ્રદેશ શોધો પ્રદેશ હવે જો આપણે બહુપદી વિધેય હોય એનો પ્રદેશ હંમેશા આર જ હોય બહુપદી વિધાય આપણે ભણી ગયા બહુપદી વિધય ત્યાં આપો ન ભણી હોય તો યાદ કરી લઈ તો અહીંયા બહુપદી બહુપદી પ્રદેશ અને વિસ્તાર આર્સ હોય છે એ આપણે યાદ રાખી લઈએ અજાન આપો અહીંયા આવકાર નાખો બહુપતિનું વ્યાપક સ્વરૂપ જોઈ લઈએ ફેરું વ્યાપક સ્વરૂપ આ ટાઈપનું હતું એફ એક્સ બરાબર એ ઝીરો પ્લસ એ વન એક્સ પ્લસ અપ ટુ કોણ આવશે તો કે એન એક્સની એન એક્સની એન જ્યાં એ એ ઝીરો એ એ ટુ ને એન કોણ છે તો એ છે સહગુણકો એ વન એ ટુ એ થ્રી એ બધા કોણ છે તો એ છે

બીજા દાખલામાં એવું આપ્યું fx બરાબર કોણ છે અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ બે એક્સ પ્લસ વન એક્સ સ્ક્વેર માઇનસ આઠ એક્સ પ્લસ બાર હવે અહીં થયો એક કામ એ કરવાનું છે આપણે શેદના અવયવ પાડવા પડશે હું એને શૂન્ય શોધી નાખી આપણે ધોરણ અગિયારમાં ભણી ગયા બહુપતિમાં શૂન્ય એને શૂન્ય શોધી નાખીએ અહીંયા શેદ બરાબર અહીં કોણ છે એક્સ સ્ક્વેર માઇનસ આઠ એક્સ પ્લસ બાર હવે એના શૂન્ય સદવા માટે આપણે શું કરી ઝીરો ચાલો અવયવ પાડ દઉં અવયવ શું આવશે તો કે એક્સ માઇનસ કેટલા છ દુ બાર એટલે છ એક્સ માઇનસ બે એક્સ પ્લસ બાર હવે હવે ધ્યાન આપો આપણે સામાન્ય લઈ લઈએ શું લઈ સામાન્ય તો આ એક સ્ક્વેર માઇનસ છ એક્સ અહીંથી સામાન્ય લઈ તો અહીંથી કોણ એક્સ નીકળશે એટલે એક્સ વચ્ચે કોણ છ 9 ही ले ले 2 आ आमाथी 2 એટલે -2 એટલે x - 6 એટલે y बराबर तो कौन से 0 અહીંયા પણ बराबर कौन से 0 હવે અહીં આપણે કૌંસ કો મળ્યું તો કે x - 2 x - 2 અને અહીંયા કોણ છે x - 6 = 0 કે લાવ ચલો તો અહીંયા પહેલા શું કરી તો કે અહીંયા x - 2 = 0 अथवा અથવા એક્સ માઇનસ છ બરાબર ઝીરો તો એક્સ બરાબર કેટલા મળ્યા બે અથવા એક્સ બરાબર છ હવે આપો આ શૂન્ય તો કોના મેળા છેદના શૂન્ય મળ્યા પણ હવે આપણને તો શું કીધું એ લોકોએ પ્રદેશ શોધવાનું કીધું ધ્યાન આપો પ્રદેશ તો હું અહીં લખી દઉં અહીંયા આના બરાબર કે ભાઈ અહીંયા છે આ એક સ્કવેર પ્લસ ટુ એક્સ પ્લસ વન છેદમાં કોણ હતું તો કે અહીંયા ધ્યાન આપો એક્સ માઇનસ છ અને એક્સ માઇનસ બે હવે જો તમે અહીં એક્સ પર હવે હું આની અંદર પ્રદેશ એટલે હું છે તમે જે આ ઇનપુટ કરો એને શું કહેવાય પ્રદેશ કહેવાય તો ધ્યાન આપો હું જે કિંમત મૂકું એનો પ્રદેશ થાય પણ અહીંયા ધ્યાન આપો મેં તમને અગાઉના વિડીયોમાં આગળના વિડીયોમાં પ્રદેશમાં મિક્સરનું ઉદાહરણ આપ્યું હતું મિક્સરમાં પથ્થર ના નાખાય પથ્થર નાખી તો હું થાય ભાંગી જાય તો એ વિધેય અમુક કિંમતને જ લઈ શકે તો એમાં અહીંયા આ છ ને અને બેને નહીં લે કારણ શા માટે નહીં લઈ કારણ કે અહીં છ મુક્ષ ઝીરો થઈ જશે છેદમાં ઝીરો આવશે જીરો આવે તો એવું થઈ જાય ઇન્ફિનિટી થઈ જાય એટલે એમાં આપણે એટલે એનો પ્રદેશ શું થશે ડાયરેક્ટ હું એ જવાબ લખું આપણો આન્સર આન્સર બરાબર પ્રદેશ ડી એફ બી એફ અહીંયા આર કાઉસમાં આર કાઉસમાં બે અને છ એ કાર્ડ નાખવાના એટલે કે તમે બે અને છ ને કિંમત મૂકી ના શકો ખ્યાલ આવ્યો એ આપણો મેન અહીંનો ખ્યાલ છે મેન ખ્યાલ કે ભાઈ પરદેશ કે બે ને છ મૂકશો તો જશે ઝીરો એટલે બે છ મૂકી મુક્યો સમજાય છે ચલો હવે આપણે આગળના દાખલામાં જઈએ આગળનો દાખલો જુઓ ધ્યાન આપો ત્રીજો દાખલો અહીંયા આપણે કીધું ત્રીજા દાખલામાં કે અહીંયા એફએક્સ વર્ગમૂળની અંદર એક્સ માઇનસ વન અહીંયા આપણને આપ્યું છે ધ્યાન આપો એફએક્સ બરાબર વર્ગમૂળ ની અંદર એક્સ માઇનસ વન થી વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય એફ નો પ્રદેશ અને વિસ્તાર અહીંયા બંને શોધવાનું કીધું હવે ત્યાં આપો અહીંયા આ વિધેય હું લખી દઉં વાસ્તવિક વિધેય આપેલું છે એટલે આર પ્રદેશ તો આર છે પણ ધ્યાન આપો અહીંયા પણ પાછું વર્ગમૂળ છે વિધેય કેવું આપ્યું એફ એક્સ બરાબર વર્ગમૂળની અંદર એક્સ માઇનસ વન હવે જો હવે અહીંયા ધ્યાન વર્ગમૂળ કોનું નીકળે હંમેશા ધન સંખ્યાનું જ વર્ગમૂળ નીકળે ઋણ સંખ્યાનું વર્ગમૂળ નીકળે નહીં ખ્યાલ तो अ फरजियात शूँ एक्स माइनस वन गेटक्वल टू जीरोक्स तो तो एफ एक्स बराबर एक्स माइनस वन एख्यायित थ्यायित थे ख्याल अहन आप તો એક્સ માઇનસ વન ગેટનો ઇક્વલ ટુ ઝીરો હોય તો જ એફએક્સ વિધાય વ્યાખ્યાય થાય એટલે કે વર્ગમૂળની અંદર ઋણ સંખ્યા એલાઉડ નથી કે હવે ધ્યાન આપો અહીંયા હું આના બરાબર આપણે જે વિધાય છે અહીંયા એફએક્સ આ એફએક્સ બરાબર અહીંયા એક્સ માઇનસ વન તો હું આના બરાબર વાય લઈ લઉં એટલે વાય બરાબર વર્ગમૂળની અંદર એક્સ માઇનસ વન તો હવે અહીંયા વાય સ્ક્વેર બરાબર એક્સ માઇનસ વન આ થયું ધ્યાન આપો હવે આમ તો અહીંયા જ લખી દો એટલે અહીંયા વાય સ્ક્વેર હવે હું કરી હું ને કરતા કરી દે એટલે એક્સ બરાબર કોણ આવશે તો કે વાય સ્ક્વેર પ્લસ વન આ માઇનસ વનને હું આ બાજુ લાવ્યો અહીંયા ખ્યાલે પરંતુ પરંતુ આપણી પાસે શું છે ધ્યાન આપો અહીંયા અહીંયા આપણી પાસે તો કે અહીંયા કોણ છે તો કે એક્સ માઇનસ વન ગેટ નોટ ઇક્વલ ટુ ઝીરો છે એટલે અહીંયા શું થાય આ ને આ બાજુ લઈ લઉં એટલે અહીં એક્સ ટુ વન થાય હવે અહીંયા એક્સની હું કિંમત મૂકી દઉં અહીંયા એક્સની કિંમત કોણ છે તો કે વાય સ્ક્વેર પ્લસ વન ગેટ ટુ વન એટલે વન વન કેન્સલ થાય એટલે અહીંયા વાય સ્ક્વેર ગેટ નોર ટુ કોણ આવે ઝીરો આવે કોણ આવે ઝીરો ધ્યાન આપો એટલે અહીંયા તો કોણ થયું તો કે વાય બરાબર વાય વાય ગેટ નોટ ટુ ઝીરો થયો એટલે અહીંયા વાયની સંખ્યા કઈ કઈ આવશે તો કે વાય બિલોંગ્સ ટુ ઝીરોથી ઇન્ફિનિટી એટલે કે આ શું થયો તો કે આ વિસ્તાર થયો ધ્યાન આપો એટલે કે અહીંયા વાયની કિંમત કઈ કઈ આવશે ઝીરોથી ચાલુ કરીને બધી અનંત સુધી પણ કેવી ધન વાસ્તવિક સંખ્યા એટલે અહીંયા વિસ્તાર આપણો કયો આવશે એટલે હું લખી દખું અહીંયા આર એફ બરાબર ઝીરોથી इनफिनिटिव प्रदेश को ना से तो प्रदेश तो हैंज आपनो नक्की થઈ ગયો તો ખ્યાલ प्रदेश અહીંયા અહીંયા x - 1 गेटर નો ઇક્વલ ટુ 0 તો એ અહીં ધ્યાન આપો અહીંયા તો અહીં જ લખી દો ડાયરેક્ટ અહીંયા તેથી x गेटर નો ઇક્વલ ટુ 1 એટલે કે -1 આ બાજી લે કે તેથી ધ્યાન આપો x બિલોંગ્સ ટુ વન થી ઇન્ફિનિટીવ આ કોણ છે એક્સ બિલોંગ્સ ટુ તેથી એનો પ્રદેશ શું થાય પ્રદેશ હું છેલ્લે જવાબમાં લખી દઉં તેથી અહીંયા પ્રદેશ અહીં લખી દઉં કોણ આવશે તો કે ડી એફ બરાબર કોણ આવશે ડીએફ બરાબર વન થી ઇન્ફિનિટીવ એટલે તમે વન થી ઇન્ફિનિટીવ કિંમત મૂકી શકો ખ્યાલ આવ્યો વન મૂકો ઝીરો આવી જાય દેખાય ખ્યાલ એટલે આ કોણ છે આપણો પ્રદેશ આ પ્રદેશ અને આ વિસ્તાર આ પ્રદેશ અને આ વિસ્તાર ખ્યાલ આવ્યો આ વિસ્તાર અને સાદી ભાષામાં આ ગણતરી ના કરો તો તમને આઈડિયા તો આવી જાય કઈ રીતે તમે કોઈ કિંમત મૂકતા જાઓ આરમાંથી કારણ કે વાસ્તવિક વિધે કીધું આરમાંથી કિંમત વન મૂકો તો ઝીરો આવે ખ્યાલ લે એટલે ઝીરોથી ચાલુ થાય ટુ મૂકો થ્રી મૂકો ફોર મૂકો હવે માઇનસ તો મૂકવા નથી માઇનસ મૂકશો તો એલાઉડ નથી એટલે આપણે તમે અહીંથી વનથી ચાલુ કરીને કિંમત મૂકો એટલે અહીં કોણ આવશે પ્રદેશ વન થી ઇન્ફિનિવ અને જવાબ બધો કેમ આવશે પ્લસમાં જ આવશે ખ્યાલ તો પણ તમને ખ્યાલ આવી જાય ચલો આગળનો દાખલો જોઈએ તો દાખલા નંબર ચાર અહીંયા આપણને આપેલો છે દાખલા નંબર ચાર દાખલા નંબર ચાર આપણને શું આપ્યું તો કે માનાક વિધેય આપ્યું ધ્યાનથી જો માનાક વિધેય કે દાખલા નંબર ચાર એક્સ બરાબર માનાકમાં એક્સ માઇનસ વનથી વ્યાખ્યાયિત વાસ્તવિક વિધય એફનો પ્રદેશ અને વિસ્તાર શોધો એટલે આપણે માનક હવે જો તમને માનાક વિધયનો પ્રદેશ અને વિસ્તાર ખબર જ છે માનાક ખાલી કયું વિધાય ત્યાંના પર માનાક વિધાય આ ટાઈપનું તો આપણું માનાક વિધાય એફએક્સ બરાબર મોડ ઓફ એક્સ ખાલી માનાકમાં એક્સ તો નો પ્રદેશ આર અને વિસ્તાર ધ્યાન આપવાનો વિસ્તાર વિસ્તાર કોણ આવશે તો કે વિસ્તાર હતો આપણો યોગ ઝીરો આનો વિસ્તાર હતો માનકવીનો પણ હવે અહીં જોઈએ આપણે આનો શું મળે એ ધ્યાનથી જોઈએ આનો કયો આવશે જવાબ એ જોઈએ તો ધ્યાન આપો અહીંયા આપણે દાખલા નંબર ચાર ચાલુ કરીએ તો હવે અહીંયા પણ આપણે પ્રદેશ અને વિસ્તાર કીધું તો અહીંયા fx બરાબર માનકમાં x - 1 હવે જો તમે અહીંયા 1 મૂકો આપણે સાદી ભાષામાં સમજી x ની x બરાબર હું પહેલા 1 આમ તો 0 મૂકું ચલો 0 મૂકું 1 મૂકું 2 મૂકું એલી કિંમત મૂકી ત્યાર બાદ હું ફરીવાર અહીંયા રાખું x બરાબર માઇનસ એક અથવા તો અહીં સાદરૂપ આપતા જઈએ સાદરૂપ આપતા જઈએ તો અહીંયા તેના પર ઝીરો મૂકું તો કોણ આવશે વન આવશે કોણ આવશે એફએક્સ અને નામ આપીજો વાય આપીજો તો યા લે અને હું વાય કહી દઉં વાય બરાબર વન આવશે અહીંયા એક્સ બરાબર વન મૂકું તો કોણ આવશે વાય બરાબર ઝીરો બે મૂકું તો કોણ આવશે વન આવશે ખ્યાલ આવ્યો વન આવશે ચલો વાત તો મેં થોડાક થોડાક બેઝિક લીધા છે બાકી એક્સની કિંમત તો અનલિમિટ લઈ કે હવે ક્યાં કારણ કે આપણે શું કીધું વાસ્તવિક વિદાય વિધાય એફનો પ્રદેશ અને વિસ્તાર વાસ્તવિક વિધેય છે એટલે જેનો પ્રદેશ અને સ પ્રદેશ આર હોય તે જ રીતે ધ્યાન આપો હું થોડીક માઇનસ લઉં અહીંયા એક્સ બરાબર માઇનસ મૂકું ધ્યાન આપજો માઇનસ એટલે અહીંયા કોણ આવશે ધ્યાન આપો આની અંદર એક કિંમત મૂકો માઇનસ વન માઇનસ વન કોણ આવશે માઇનસ ટુ થશે અહીંયા હું માઇનસ વન મૂકું તો હકીકત આવું થશે અહીં ધ્યાન આપો માઇનસ વન માઇનસ વન એટલે અહીંયા માઇનસ બે એટલે અહીંયા પ્લસ બે કેવો જવાબ આવ્યો પ્લસમાં આવ્યો ક્યાં લીરો મૂકું તો શું આવશે એ તો અહીંયા આપણે આવી ગયું માઇનસ ટૂંકમાં માઇનસ બધી સંખ્યા મૂકું તો તમને જવાબ કેવો આવશે પ્લસમાં આવશે એટલે ક્યાં લાયરેક્ટ અહીંયાથી તમને ખબર પડી જશે કે અહીંયા તમે આખો આર મૂકી શકો કારણ કે વાસ્તવિક વિધેય છે વાસ્તવિક વિધેયનો અર્થ શું થાય જેનો પ્રદેશ અને સ પ્રદેશ એ વાસ્તવિક સંખ્યાના ઉપગણ હોય એના ઉપગણ થાય ખેલે એટલે કે હવે ધ્યાન આપો એટલે પ્રદેશ ડાયરેક કે ડી પ્રદેશ ડી એફ બરાબર કોણ આવશે તો કે આર આર અને વિસ્તાર ધ્યાન આપજો વિસ્તાર ખાસ ધ્યાન આપજો અહીંયા વિસ્તાર કોણ આવ્યો ક્યાંથી ચાલુ થયું વિસ્તાર હકીકતો વિસ્તાર ક્યાંથી આવ્યો તો કે વિસ્તાર અહીંયા ઝીરો થી પ્લસ ઇન્ફિનિટીવ કારણ કે આપણે બધી સંખ્યા કેવી મળતી ત્યાંના આપણે પ્લસ પ્લસ જ મળતી બધી સંખ્યા પ્લસ પ્લસ જ મળતી માનક વિધેય ખ્યાલ આવ્યો તો આ ટૂંકમાં મેં સમજાયું હવે આપ ફરી વાર આપણે આગળના દાખલામાં જોઈએ તો દાખલા નંબર પાંચ સૌથી સલામ સહેલો દાખલો છે હવે અહીંયા આવું કંઈક આપેલું છે આ ટાઈપનું શું આપેલું છે જુઓ ધ્યાનથી એફએક્સ બરાબર આ ક્રમયુક્ત જોડમાં આપેલો આ એક્સ એમ અને આ વાય એટલે અહીં હકીકત તો વાય બરાબર કોણ છે તો કે વાય બરાબર કોણ થાય એક્સ સ્ક્વેર ના છેદમાં વન પ્લસ એક્સ સ્ક્ર હવે અહીંયા આર થી આરનું વિધય આપ્યું એટલે વિધય છે તો વિધયનો વિસ્તાર એ માત્ર વિસ્તાર જ શોધવાનો છે ધ્યાન આપો હવે પ્રદેશ તો અહીંયા મળી ગયેલો છે આર છે હવે જો અહીંયા એક્સ બરાબર તમે કિંમત મૂકો પેલા હું ઝીરો મૂકી દઉં એક્સ બરાબર ઝીરો મૂકું તો મને વાય શું મળશે તો કે વાય ઝીરો ના સેદમાં વન પ્લસ ઝીરો એટલે એનો જવાબ શું થાય ઝીરો હવે એક્સ બરાબર વન મૂકો એક્સ બરાબર વન તો કોણ આવશે અહીંયા વનનો સ્ક્વેર અપોન વન વનનો એટલે અહીંયા એકના છેદમાં બે એટલે કેટલા આવશે પોઈન્ટ પાંચ આવ્યો ધ્યાન આપજો થોડુંક મેં સાદું ઝડપથી કરી નાખ્યો અહીંયા હવે એક એજ પ્રમાણે એક્સ બરાબર બે મૂકો એક્સ બરાબર બે તો વાય બરાબર કોણ આવશે તો કે બેનો વર્ગ છેદમાં એક અને અહીંયા બેનો વર્ગ એટલે એનો જવાબ શું આવશે ચારના છેદમાં એક વત્તા પાંચ એટલે કેટલા આવશે સોરી અહીં ચાર આવશે અહીંયા એકના છેદમાં ચારના છેદમાં પાંચ એટલે ચાર ભાગ્યા પાંચ કરો એટલે કેટલા આવશે પોઈન્ટ આઠ કેટલા આવશે પોઈન્ટ આઠ હાચું હવે જો આ પ્રમાણે તો માઇનસ કિંમત મૂકશો પણ અહીંયા બધે તો કોણ છે સ્ક્વેર છે અહીંયા બધે તો સ્કવેર છે એટલે સ્ક્વેર છે તો એ શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે બધું મળશે પ્લસ જ હવે તમને કિંમત ક્યાંથી મળશે ગમે એ મૂકો અહીંયા તમે આની અંદર કોઈ પણ કિંમત મૂકો આ જે છે આપણી પાસે આ સૂત્ર સૂત્ર આની અંદર કોઈ પણ મૂકો તો તો હંમેશા મોટો જ થશે અંશ કરતા એટલે બધી સંખ્યા કેવી મળશે જીરો કરતા નાની સંખ્યા મળશે કેવી મળશે જીરો કરતા નાની ખ્યાલ આવ્યો અહીંયા એટલે તેથી એનો વિસ્તાર વિસ્તાર ડાયરેક્ટ લખીએ આપણે અહીંયા વિસ્તાર કોણ આવશે તો કે આર એફ બરાબર ઝીરોથી વનની વચ્ચે વન પણ આવતો નથી કારણ કે વનથી બધી નાની કિંમત આવે છે એટલા માટે એનો વિસ્તાર આર એફ બરાબર ઝીરોથી વન થયો ખ્યાલ તો હવે આપણે અહીંનો છેલ્લો દાખલો જોઈએ તો ધ્યાન આપો અહીંયા સબંધ આપણને આપી દીધા બે એક એફએક્સ આપેલો છે અહીંયા ધ્યાન આપો આ એફએક્સ આપેલો છે અહીંયા એક્સક્વેર ઝીરો લેસ દેન એક્સ લેસ દેનોર ઇક્વલ ટુ થ્રી ઝીરો લેસ દેન આ કંડિશન જો આ ઝીરોથી ત્રણની વચ્ચે હોય તો એક્સ આવે અને જો ત્રણે ત્રણ લેસ દેન ઓર ટુ એક્સ લેસ દેનો ઇક્વલ ટુ દસ હોય તો ત્રણ એક્સ જવાબ આવે ખ્યાલ થી વ્યાખ્યાય છે અને સંબંધ જી એ એ જી એક્સથી વ્યાખ્યાય છે એટલે એમાં હું આપું એક્સ તો એ ક્યારે આવે તો ઝીરો લેસ ધેનોર ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઇક્વલ ટુ ટુ અને ત્રણ એક્સ એ ક્યારે કે બે લેજે કુલ ટુ એક્સ લેજનું કુલ ટુ ટેન ખે તો સાબિત કરો કે એફ એ વિધાય છે ને જી એ નથી ચલો સાબિત કરી તો પેલું ધ્યાન આપો અહીંયા હું લઈ લઉં છું એફ એક્સ એફ એક્સ ધ્યાન આપો એફ એક્સ બરાબર કોણ છે એક્સ સ્ક્વેર હવે હું કિંમત મૂકું એક્સ બરાબર ત્રણ મૂકું તો કોણ આવશે મને તો f(3) = 3 નો વર્ગ = 9 એટલે 9 મળ્યા એટલે અહીંયા શું આવશે 0 < x <= 3 માટે માટે fx નું fx નું એક જ એક જ પ્રતિબિંબ મળે છે એટલે કે એક જ કિંમત મળે છે તે જ રીતે તે જ રીતે ધ્યાન આપો કારણ કે આ આમાં મી કહ્યું આપણે એક્સપાયર થઈ નવ મેળ્યા તે જ રીતે અહીંયા ઝીરો સોરી ત્રણ લેસ દેન એક્સ લેસ દેન ટેન માટે પણ માટે પણ એક જ પ્રતિબિંબ અથવા તો એક જ કિંમત એક જ કિંમત એક જ કિંમત మరైసే તેથી 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 എഫ് എ વિтэй છે હો જના બ મે તમે અગાઉ એક નોટ આપી थी વિધેના પ્રકાર એક એક એટલે કે એક કિંમત મુક તો એક જવાબ આવે ત્યારબાદ અન્ય કિંમત મુકો તો એક જવાબ આવે તો એ વિધાય કહેવાય એટલે કે અહીંયા વિધિના પ્રકારમાં એપ હતા એક એક અને અનેક એક એટલે એક કિંમત મૂકું ને એક જવાબ આવે તો એને એક એક વિધાય કહેવાય અને અનેક કિંમત મૂકું ને એક જવાબ આવે તો એને અનેક એક કહેવાય ખ્યાલ આવ્યો અહીંયા હું ઉદાહરણ આપું તો અહીં એફએક્સ બરાબર અહીં રાખો તમે એક્સ પ્લસ બે અને અહીંયા ઉદાહરણ આપું તો એફએક્સ બરાબર એક સ્ક્વેર તો આ એક એકનું છે ને આ અનેક એકનું વિધાન પરંતુ આનાથી ઉલટું હોય એક કિંમત માટે આવું જ નથી એક કિંમત મૂકો અને જવાબ અનેક આવે જવાબ કેવા આવે અનેક આવે તો એ તો એ વિધય નથી તો એ વિધય નથી ખ્યાલ આવ્યો આ વિધય નથી એક કિંમત મૂકો અનેક જવાબ આવે તો એ વિધેય નથી ખ્યાલ તો હવે આપણે અહીંયા ઝી આપેલું છે જો ઝી તો એ એ ટાઈપનું જ વિધાય છે ધ્યાન આપો હું અહીંયા લઉં ઝી એક્સ બરાબર પહેલા તો અહીં કિંમત મૂકું કે એક્સ બરાબર બે એક્સ બરાબર એક્સ બરાબર બે તો ધ્યાન આપો અહીંયા ઝી એક્સ બરાબર અહીં મારી પાસે છે એક્સ સ્ક્વેર તો અહીંયા ઝી ઓફ ટુ તો અહીંયા બેનો વર્ગ કેટલા થાય ચાર થાય તે જ રીતે હજી એક વિધાય છે આપણી પાસે ઝી ઓફ એક્સ બરાબર અહીંયા છે ત્રણ એક્સ તો અહીંયા હું બે મૂકું ફરીવાર તો અહીંયા ત્રણ ગુણ્યા બે એટલે કેટલા થયા છ તો અહીંયા જુઓ અહીંયા ચાર અને છ બે કિંમત મેળી તો આના જેવું વિધાય છું અહીંયા એક કિંમત મૂકી તો અનેક જવાબ આવે એટલે કે બે જવાબ આવે એટલે એ વિધાય નથી ખ્યાલ આવ્યો તો આમ એટલા દાખલા આપણે જોઈએ એટલે સુધી રાખીએ હવે આગળના વિડીયોમાં આનથી આગળ જશું એટલે કે આ ચેપ્ટર આપણે પૂરું કરશું તો આમ તમને જો આ વિડીયો ગમે તો લાઇક કરજો અને બીજા તમારા મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખ્યાલ આવ્યો ચલો તો આપણે આગળના વિડીયોમાં મળીશું બધાએ બેસ્ટ ઓફ લક અને બહાર નીકળો તો સાવચેતીપૂર્વક નીકળજો મોટે માસ્ક બાંધીને નીકળજો સેનિટાઈઝરની બોટલ લઈ લેજો સાથે કાંઈ પણ ટચમાં એવું લાગે કે હું અહીંયા ફૂલમાં ટચમાં આવી ગયો તો તરત દા ધોઈ લેવા આવ્યો ચલો તો બધા એને બેસ્ટ ઓફ લખ